નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ ચાર ગણિત વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની કુલ પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ માટે વિડિયો પૂરું જોજો વિડીયોને લાઈક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન નંબર એક સૂચના પ્રમાણે કરો પેલો પ્રશ્ન છે એક ઇટમાં કુલ કેટલી બાજુઓ હોય હોય છે તો જવાબ આવશે છ બાજુઓ હોય છે દોસ્તો સંપૂર્ણ પેપર સોલ્યુશન ની પીડીએફ ને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની ને ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશન ની પીડીએફ ને ડાઉનલોડ કરી શકો છો આગળ વધીએ પ્રશ્ન નંબર બે ઈટની બે બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો અહીંયા મેં દોસ્તો ઈટની કોઈ બી બે બાજુ દેખાતી હોય તેવી એક ઈટની આકૃતિ મેં દોરેલી છે તમે અલગ પ્રકારની પણ કોઈ આકૃતિ કે જેમાં બે બાજુ દેખાતી હોય એવી આકૃતિ તમે દોરી શકો છો પ્રશ્ન નંબર ત્રણ ઈટની દીવાલની કોઈ એક પેટર્ન દોરો ઓકે તો અહીંયા મેં તમને ઈટ દ્વારા બનેલી કોઈ એક દીવાલની પેટર્ન અહીંયા દોરીને આપેલી છે આવી રીતે તમે પણ તમને કોઈ નવી પેટર્ન આવડતી હોય તો તમે દોરીને અહીંયા માર્ક પૂરેપૂરા મેળવી શકો છો પ્રશ્ન નંબર બે અંદાજ લગાવી માપ લખો એમાં પેલો પેટા પ્રશ્ન છે તમારી ઊંચાઈ તો જવાબ આવશે એકસો ત્રીસ સેમી અહીંયા તમે તમારી જે પણ ઊંચાઈ હોય એ અંદાજ લગાવીને તમે લખી શકો છો એકસો ત્રીસ જ લખવું એવું ફરજિયાત નથી પ્રશ્ન નંબર બે તમારા વર્ગખંડની લંબા લંબાઈ તો જવાબ આવશે છ મીટર આ પણ ટૂંકમાં પ્રશ્ન જેવો છે કે અંદાજ લગાવીને માપ લખવાનું છે પ્રશ્ન નંબર ત્રણ ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તો જવાબ આવશે વીસ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મોબાઈલ ફોનની પહોળાઈ તો ત્રણ પોઈન્ટ પાંચ સેમી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ તમારા વર્ગખંડની ઊંચાઈ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ઓકે તો પેલો જે બીજો પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ ઉપર જઈએ ખાલી જગ્યા પૂરો પેલો પેલા પેટા પ્રશ્ન છે ત્રણસો સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો ત્રણ મીટર જવાબ આવશે ત્રણસો સેમી બરાબર ત્રણ મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે પંદર મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો પંદર મીટર બરાબર પંદરસો એક હજાર પાંચસો સેમી તમારો જવાબ આવશે અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનું વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસઈ બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જેડબલ ડબલ ઇ નીટ કે ધોરણ છથી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી જીબી સર એન સર આ કાંક્ષા એમ પ્રિન્સર પાસેથી તમે સ્ટડી કરી શકો છો ત્રણ કરોડથી વધારે સ્ટુડન્ટ ડાઉટનટ ઉપર ભણી રહ્યા છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનટ એપ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સાત હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર તો જવાબ આવશે સાત કિલોમીટર ઓકે સાત હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર તો સાત હજાર સોરી સાત કિલોમીટર કારણ કે દોસ્તો એક કિલોમીટરમાં એક હજાર મીટર હોય છે ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર બે મીટર પિસ્તાલીસ સેમી બરાબર ખાલી જગ્યા સેમી તો જવાબ આવશે બસો પિસ્તાલીસ સેમી કારણ કારણ કે બે મીટર એટલે કે બસો સેમી અને ઉપર બીજા પિસ્તાલીસ સેમી છે એટલે બસો પિસ્તાલીસ સેમી તમારો જવાબ આવશે દોસ્તો તમને કીધું એમ સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને પણ તમે સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશનની ને ડાઉનલોડ કરી શકો છો આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર ઉપર જઈએ સૂચના મુજબ કરો પેલો પ્રશ્ન છે પાંચ હજાર સાહીઠને શબ્દોમાં લખો અહીંયા ફાઇવ ઝીરો સિક્સ ઝીરો લખેલું છે અને તમારે શબ્દમાં લખવાનું છે તો અહીંયા લખી બાજુમાં મેં તમને શબ્દોમાં લખેલું છે પાંચ હજાર સાઠ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બે હજાર નવને અંકમાં લખો બે હજાર નવને અંકમાં લખશો તો બે ઝીરો ઝીરો નવ એવો તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ છ હજાર સાતસો ચારમાં સાતની સ્થાન કિંમત લખો ઓકે તો સાત છે એની સ્થાન કિંમત સાતસો થશે ઓકે સાતની સ્થાન કિંમત સાતસો થશે માની લો કે અહીંયા તમને એવું પૂછેલું હોત કે છ હજાર સાતસો ચારમાં છ ની સ્થાન કિંમત જણાવો તો જવાબ આવે છ હજાર ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર બાર ગુણ્યા પાંચ બરાબર કેટલા થાય ગુણાકાર તમને આવડવો જોઈએ બાર પંચા સાઈઠ એટલે જવાબ આવશે સાહીઠ પ્રશ્ન નંબર પાંચ દસ હજાર દસ હજારમાં એકની પાછળ કેટલા શૂન્ય આવે દસ હજારમાં એકની પાછળ કેટલા શૂન્ય આવે તો ચાર શૂન્ય આવે માની લો કે અહીંયા તમને પૂછાણું હોત કે એક હજારની પાછળ એક હજારમાં એકની પાછળ કેટલા શૂન્ય આવે તો ત્રણ આવે સોમાં કેટલા શૂન્ય આવે એકની પાછળ તો બે આવે માની લો કે લાખમાં પૂછાણું હોય એક લાખમાં કેટલા આવે તો દોસ્તો પાંચ આવશે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈએ દાખલા ગણો પેલો પ્રશ્ન છે ભાવ છે બે હજાર ચારસો રૂપિયા તો ચાર હજાર ઇટ નો ભાવ કેટલો થાય તો સિમ્પલી તમારે ગુણાકાર કરવાનો છે ચાર ગુણ્યા બે હજાર ચારસો જવાબ આવશે નવ હજાર છસો ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર બે એક છોડની ફરતે ક્યારી બનાવવા માટે ઈંટો વપરાય છે તો ઈંટોમાંથી આવી કેટલી ક્યારીઓ બનાવી શકાય તો દોસ્તો જવાબમાં આવી રીતે જવાબ લખવાનો છે વીસ ઈંટો દ્વારા એક છોડની ફરતે ક્યારે બનાવી શકાય તો ત્રણસો ઈંટ દ્વારા કેટલા છોડની ફરતે ક્યારે બનાવી શકાય તો સાધારણ તમારે ભાંગાકાર કરવાનો છે ત્રણસો ભાંગ્યા વીસ કરશો એટલે જવાબ આવશે પંદર એ તમારો જવાબ છે ઓકે એક છોડની ફરતે ક્યારી બનાવવા માટે વીસ ઈટ વપરાય તો ત્રણસો ઈટમાંથી પંદર છોડની ફરતે ક્યારી બનાવી શકાય આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ શાળામાં દાતાએ એક હજાર બસો બ્લોક દાનમાં આપ્યા હતા તેમાંથી નવસો બ્લોક પરબની ફરતે પાથરી દીધા તો હવે કેટલા બ્લોક છે એ બાકી રહ્યા એટલે કે વધ્યા હશે તો દોસ્તો કુલ બ્લોક કેટલા આવ્યા શાળામાં તો બારસો એક હજાર બસો ઓકે હવે પરબમાં વાપરેલા બ્લોકની સંખ્યા તમને નવસો આપેલી છે તો નવસો બ્લોક વપરાઈ ગયા ઉપયોગમાં લેવાઈ ગયા હવે કેટલા બાકી વધ્યા તો બારસો એક હજાર બસો માંથી નવસો બાદ કરો તો ત્રણસો જવાબ આવશે તો ત્રણસો બ્લોક વધ્યા ગણાય તો દોસ્તો આવી રીતે જે પણ વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ આપ્યા હશે લખ્યા હશે એ બધા વિદ્યાર્થીઓને પચીસમાંથી પચીસ ગુણ છે એ તમે મેળવી શકો છો બાકી કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જયહિંદ વંદે માતરમ